ડેરી ઉદ્યોગમાં અવલ નંબરે આવતા ગુજરાતના વેટરનરી ડોક્ટરોની સાથે થઈ રહેલા અન્યાયને લઈને નવસારી કૃષિ યુનિવર્સિટીના વેટરનરી વિભાગના ઇન્ટર્ન ડોક્ટરો હડતાલ પર ઉતર્યા હતા બીજા રાજ્યોની સરખામણીમાં ડેરી ઉદ્યોગમાં સફળતા મેળવી હોવા છતાં ડોક્ટરો સાથે થઈ રહેલા અન્યાયને પગલે વેટરનરી ડોક્ટરોમાં આક્રોશની લાગણી જોવા મળી હતી દક્ષિણ ગુજરાતે ડેરીઓ માટે આશીર્વાદ સમાન સાબિત થયું છે અને મોટા ભાગના ડેરી ઉદ્યોગે દક્ષિણ ગુજરાતમાં અન્ય રાજ્યો કરતા સૌથી વધુ સફળ રહ્યા છે સાથે જ પશુપાલન સાથે સંકળાયેલા અનેક લોકોને ફાયદા પણ થયા છે તેવામાં વેટરનરી ડોક્ટરો સાથે અન્યાય થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલ વેટરનરી કોલેજમાં અભ્યાસ કરતા ઇન્ટરનલ ડોક્ટરો પોતાની પડતર માંગણીઓને લઈને હડતાળ ઉપર ઉતર્યા હતા

જેની સરખામણીમાં ગુજરાત સરકાર માત્ર ચાર હજાર ત્રણસો રૂપિયા આપીને સંતોષ માની રહ્યું છે ત્યારે નવસારી વેટરનરી કોલેજમાં અભ્યાસ કરતા ડોક્ટરોની માંગ છે કે તેમના બધા જ ડોક્ટરોના અઢાર હજાર રૂપિયા સુધીનું વેતન કરી આપવામાં આવે અત્રેની વેટનરી કોલેજના વિદ્યાર્થીઓની ઇન્ટર્નશિપ એલાઉન્સ વધારવા માટેની એમની માગણી છે છેલ્લા પાંચ વર્ષથી એમનું ઇન્ટર્નશિપ એલાઉન્સ બેતાલીસો રૂપિયા છે જે એમની માગણી અત્યારે અઢાર હજાર રૂપિયાની વિદ્યાર્થીઓ દ્વારા આ બાબતે રજૂઆત કરવામાં આવેલી હતી અને એ યુનિવર્સિટીની હાયર ઓથોરિટીને એ કામગીરનું યુનિવર્સિટી ખાતે મોકલવામાં આવેલ છે ત્યાંથી સરકારશ્રીની અંદર આગળ રજૂઆત કરવામાં આવેલ છે હાલમાં મને જાણવા મળેલ છે એ મુજબ ગઈકાલે જ વિદ્યાર્થીઓનું પ્રતિનિધિમંડળ અમારા વાઇસ ચાન્સેલર સાથે શ્રીને મળેલ હતા અને એમના દ્વારા લંપી સ્કિન ડિસીઝના અત્યારે એ હોય તાત્કાલિક એમણે મંજૂરી મળવા માટેની મંજૂરી આપી હતી અને એમણે એમનો રિસ્પોન્સ પણ પોઝિટિવ દર્શાવેલ છે એક તરફ રાજ્યમાં જ્યારે લંબી વાયરસ નો કહેર જોવા મળી રહ્યો છે અને પશુઓના મોત થઈ રહ્યા છે એવામાં રાજ્ય સરકારે આ ડોક્ટરોની માંગ વહેલામાં વહેલી તકે સ્વીકારવી પડે તેવી સમયની માંગ બની છે બ્યુરો રિપોર્ટ આર ફોર યુ ન્યૂઝ નવસારી